20 ઓક્ટોબરે લેવાનારી બિન સચિવાલય ક્લર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની વર્ગ 3ની ભરતી પ્રક્રિયા પરીક્ષા રદ કરવાના નિર્ણયથી સાથે જ વિરોધનો વંટોળ શરૂ થયો. વિપક્ષ મેદાને આવ્યું, રૂપાણી સરકાર સામે ધારણારૂપી હથિયાર પણ ઉગામ્યું છે. કોંગ્રેસના રાજ્યવ્યાપી ધરણા, રૂપાણી સરકારને ઘેરવાનો પ્રયાસ, ઠેર ઠેર રેલાયો વિરોધનો સૂર. ગૌણ સેવાની આ પરીક્ષામાં વર્ગ 3ની 3500 જગ્યા સામે રાજ્યના 10,45,000 યુવાનોએ ફોર્મ ભર્યા હતા, પરંતુ સરકારે પરીક્ષા રદ કરવાની સાથે સાથે આ પરીક્ષા 12 પાસ નહીં પણ ગ્રેજ્યુએટ શૈક્ષણિક લાયકાતના આધારે લેવાનો નિર્ણય લીધો, જેના કારણે નોકરી વંચુક યુવાઓ નિરાશ થયા છે, જેમની વારે હવે કોંગ્રેસ આવી છે. સરકાર જે રીતે પરીક્ષાઓ રદ કરી રહી છે એ પહેલી દ્રષ્ટિએ શંકાને પ્રેરે છે. એટલા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના દરેક જિલ્લા મથકો ઉપર આજે આવેદન અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. રૂપાણી સરકારને ઘેરવા ઠેર ઠેર વિરોધ થઈ રહ્યા છે. કોંગ્રેસની સાથે સાથે નવયુવાનો પણ મેદાને ઉતર્યા છે અને રાજ્યવ્યાપી ધરણા કરી ન્યાય મેળવવા ગાંધીનગર સુધી પહોંચવાનો હુંકાર કર્યો છે. 3000 જેટલી સીટો ખાલી હતી, એની સામે 10 લાખ જેટલા યુવાનોએ ફોર્મ ભર્યા હતા. એમની તમે ફી ગણો એટલે કરોડો માંગી શકો. હાલની ગુટને કે આ સરકાર યુવાનોને અન્યાય કરી રહ્યું છે, એના બદલમાં અમારો જે કોંગ્રેસનો અને એનએસયુઆઈનો વિરોધ કરે. એક તરફ વિરોધ વધી રહ્યો છે, ત્યાં બીજી તરફ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું છે કે પરીક્ષાઓની તારીખ નવા નિયમો અનુસાર વહેલી જાહેર તકે જાહેર કરાશે. ત્યારે જોવું રહ્યું કે ક્યારે લેવાય છે પરીક્ષા અને ક્યારે પૂર્ણ થાય છે પરીક્ષા પર પોલિટિક્સ. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.